हेलो फ्रेंड्स, वेलकम टू निर्जय एजुकेशंस। आपणे धोरण 10 गणितनी सीरीजनी अंदर बे चेप्टर पूरा कर्या, पहेलू वास्तविक संख्याओ अने बीजू बहुपदीओ। आजे आपणुं पाठ्यपुस्तकनुं छेल्ला क्रमांकनुं चेप्टर एटले के 15 नंबरनुं संभावना विषे ख्याल मेळवानो छो। आम तो तमे सौ धोरण 9 अंदर संभावना भणीने जाया छो। संभावना कई रीते शोधाय, कई रीतेना दाखला गणाय, ए तमारे माटे एक ईजी वस्तु छे। पण आपणे आज 15 નંબરનું ચેપ્ટર છે સંભાવના, એ 4 માર્કનું ગુણભાર ધરાવે છે। અને 4 માર્કનું ગુણભાર એવી રીતે ધરાવે છે કે એક એક માર્કના 4 પ્રશ્ન પૂછી શકે, અથવા તો બે બે માર્કના 2 પ્રશ્ન પૂછે છે, અથવા 2 માર્કનો 1 અને વિભાગ 1 ની અંદર એક એક માર્કના 2 પ્રશ્ન પૂછે છે। એટલે આ રીતે આ 4 માર્ક વહેંચાયેલા છે। હવે જો વિભાગ 2 ની અંદર 2 માર્ક પૂછાતા હોય તો આપણે તેની એક તો બેઝિકલી થિયરી, બેઝિક શું છે તે આપણને આવડું ખાસ જરૂરી છે। આમ તો સંભાવના, સંભાવના વિશે તમે બહુ બધા જાણો જ છો। આપણી રોજિંદી જે જીવનશૈલી છે તેમાં ઘણી બધી સંભાવના રહેલી હોય છે। દાખલા તરીકે આપણે કોઈ એક્ઝામ આપીએ છીએ અને એક્ઝામની અંદર રિઝલ્ટ આવે છે ત્યારે આપણે એ વસ્તુ ધારીએ છીએ કે આ આવ્યો તો સારું, પણ તે એ પ્રમાણે નથી આવતું, તો ત્યારે પણ એ સંભાવના કેટલી રહેલી છે? 2 રહેલી છે। જે આપણે ધારેલી વસ્તુ અથવા તો જે રિઝલ્ટ આવે છે એ રીતની વસ્તુ, તેને કહેવાય છે સંભાવના। સંભાવના એટલે કે શક્યતાઓ, જે શક્યતાઓ રહેલી છે જીવનની અંદર, જે ઘટનાઓમાં અથવા તો કોઈ બી વસ્તુમાં જે શક્યતાઓ રહેલી છે તેને સંભાવના કહે છે। અહીંયા આપણને સંભાવનાના 2 પ્રકારો આપેલા છે, એક પ્રાયોગિક સંભાવના, બીજી સૈદ્ધાંતિક સંભાવના। હવે પ્રાયોગિક સંભાવના એટલે શું? તેના નામ પ્રમાણેનું જ છે, જે વસ્તુ પ્રયોગો કરીને સંભાવના આપણે મેળવી શકે તેને કહીએ છીએ આપણે પ્રાયોગિક સંભાવના। સૈદ્ધાંતિક સંભાવના એટલે શું? કે આપણે આગળ જે વસ્તુ કે જે વસ્તુ લખેલી છે ચોપડીમાં, પાઠ્યપુસ્તકમાં, એ રીતે જે હોય અને તેને અનુલક્ષીને જે ક્રિયા કરીએ છીએ તેને આપણે કહીશું સૈદ્ધાંતિક સંભાવના। ધારો કે આપણે એક સિક્કો લઈ લઈએ, સિક્કોને હવામાં ઉછળતા આપણને 2 સંભાવનાઓ મળશે, કેટલી? કાં તો તે છાપ પડશે અથવા તો તે કાટ પડશે। મિત્રો, આ પાઠ્યપુસ્તકની રીતે મેં લખીધું છે છાપ અથવા કાટ। છાપ એટલે કે આપણો ક્વીન અને કાટ એટલે કે ક્રોસ। તો આની સંભાવના કેટલી રહેલી છે? તો કે આપ સૌને ખબર છે 1/5 એટલે કે 50%। જે સિક્કો આપણે ઉછાળીએ છીએ તેમાં છાપ પડવાની સંભાવના કેટલી રહેલી છે? 1/5 એટલે કે 2 બાજુઓમાંથી 1 બાજુ, અને કાટ પડવાની બી સંભાવના એટલી જ રહેલી છે એટલે કે 1/5 એટલે કે 50%, 2 બાજુઓમાંથી 1 બાજુ। પણ જ્યારે પ્રાયોગિક સંભાવનાની વાત કરીએ ત્યારે જે આ કાર્લ પિયર્સન નામના જે ગણિતશાસ્ત્રી હતા તેમણે તે જ સિક્કો હવામાં કેટલી વાર ઉછાળ્યો? 24,000 વાર, અને તેમને છાપ 12,012 વખત મળી। એટલે કે જ્યારે તેમણે 24,000 વાર સિક્કો ઉછાળ્યો ત્યારે તેમની છાપ 12,012 વખત મળી। તો તેની સંભાવના કેટલી રહેલી છે? 0.5005। હવે બીજા એક એવા ગણિતશાસ્ત્રી હતા ડી બફન, તેમણે પણ 4,040 વખત હવામાં સિક્કો ઉછાળી જોયો, તો તેમને છાપ કેટલી વખત મળી? 2,048 વખત। તો તેને સંભાવના કેટલી રહેલી છે? 0.507। ઓકે, ડન। હવે નેક્સ્ટ, બીજા પણ એક ગણિતશાસ્ત્રી હતા જે ઈ કેરિચ નામના, તેમણે હવામાં સિક્કો 10,000 વાર ઉછાળ્યો અને તેમને છાપ 5,067 વાર, એટલે કે તેમને ક્વીન મળ્યા કેટલી વખત? 5,067 વાર। તો તેની સંભાવના કેટલી રહેલી છે? 0.5067। હવે મિત્રો, તમને એક અહીંયા સવાલ થાય, જે આપણે સૈદ્ધાંતિક સંભાવના લખીએ છીએ તો એ તો 50-50-50% એટલે કે 0.5, 0.50 આ થઈ, અને જ્યારે આપણે પ્રાયોગિક સંભાવના મળીએ છીએ ત્યારે બધી જ અલગ અલગ 0.5005, 0.507 અને 0.5067, દરેક સંભાવના અલગ અલગ મળે છે સિક્કો ઉછાળતા। પણ મિત્રો, આ બંનેમાં એક નાનો એવો તફાવત છે। જો જેમ જેમ સિક્કો વધારે વાર ઉછાળીએ છીએ તેમ તેમ આપણે સૈદ્ધાંતિક સંભાવનાની નજીક આવતા જઈએ છીએ। અહીંયા કેટલી વખત? 24,000 વખત સિક્કો ઉછાળવામાં આવ્યો છે, ત્યારે આપણને સંભાવના કેટલી મળે છે? 0.05005 એટલે કે 0.50ની એકદમ નજીક। એક આવો પ્રશ્ન થઈ શકે કે જેમ જેમ પ્રાયોગિક સંભાવના વધારતા જઈએ
તેમ ખાલી જગ્યા સંભાવનાની નજીક આવતા જોઈએ તો આપણો જવાબ આવશે સૈદ્ધાંતિક સંભાવનાની નજીક. આવો તમારો એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે નેક્સ્ટ વસ્તુ છે સમસંભાવી પરિણામો, એટલે કે કોઈ ઘટના અથવા તો કોઈ પ્રયોગો કરીએ ત્યારે જે પરિણામો આવે તે એક સરખા મળે તેવી સંભાવનાઓને સમસંભાવી પરિણામો કહે છે. એટલે કે ધારો કે આપણે લઈ લઈએ પાસા. પાસા એટલે કે આપણે લૂડો જે ઓનલાઈન રમીએ છીએ ને તેમાં જે પાડીએ છીએ તેને કહેવાય પાસા. પાસામાં ટોટલ 6 બાજુઓ હોય, પણ 6 બાજુઓમાં તેની પરિણામની સંભાવના કેટલી હોય? એક જ હોય, 1/6. એટલે કે ધારો કે એક ટાઈમ પર કદાચ 1 પડે, કાં તો 2 પડે, કાં તો 3 પડે, કાં તો 4 પડે, કાં તો 5 પડે, કાં તો 6 પડે. એટલે કે 1 પડવાની સંભાવના પણ એક વખત છે, 5 પડવાની સંભાવના પણ એક વખત છે, અથવા 4 પડવાની સંભાવના પણ એક વખત છે. તો જે આ પરિણામો છે આવા પરિણામોને કેવી કહેવાય? સમસંભાવી પરિણામો. એટલે કે હું એ કહી દઉં, બીજું ઉદાહરણ આપું કે આપણે એક થેલી લઈએ, અંદર લાલ કલરના 9 દડા નાખીએ, અને હું હવે દડા કાઢવા જાઉં તો મને કેવા કલરના દડા મળશે? લાલ કલરના. પણ એક વખત મેં એક જ દડો કાઢું તો 9 દડા મને કેવા કલરના મળવાના છે? લાલ કલરના. તો પરિણામ કેવું હોય છે? એક સરખું આવ્યું. તો એ પરિણામને શું કહીશું? સમસંભાવી પરિણામો. હવે છે પ્રાથમિક ઘટનાઓ. પ્રાથમિક ઘટનાઓ એટલે કે કોઈ એક સમયમાં કોઈ એક જ વસ્તુ થાય તેને કહેવાય પ્રાથમિક ઘટનાઓ. એટલે કે જ્યારે હું સિક્કો ઉછાળું છું ત્યારે મને કાં તો એક સમયમાં એક જ વસ્તુ એટલે કે કાટ અથવા છાપ જે મળે તેને કહેવું છું પ્રાથમિક ઘટનાઓ. જ્યારે કોઈ એટલે એવું કહી શકાય સામાન્ય ભાષામાં, જ્યારે કોઈ ઘટના અથવા પ્રયોગ કરતી વખતે એક સમયમાં એક જ પરિણામ અથવા તો એક જ ઘટના પ્રાપ્ત થાય તેને કહેવાય પ્રાથમિક ઘટનાઓ. જેવી રીતે કોઈ સિક્કો ઉછાળતા આપણને એક જ છાપ અથવા તો એક જ કાટ મળે તેને શું કહીશું? પ્રાથમિક ઘટનાઓ. અથવા પાસા, પાસું પાડતી વખતે કોઈ એક જ અંક મળે તેને શું કહીશું? એક જ વખતમાં પ્રાથમિક ઘટનાઓ. હવે છે ચોક્કસ ઘટનાઓ. ચોક્કસ ઘટનાઓ એટલે કે તેની સંભાવના એક હોય. દાખલા તરીકે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે તો તે કેવી સંભાવના છે? ચોક્કસ. તેની સંભાવના કેટલી છે? એક જ. સૂર્ય પૂર્વ દિશામાં જ હંમેશા ઉગવાનો છે એટલે તેની સંભાવના કેવી થાય? 100% સંભાવના, એક જ. તો આને કહીશું ચોક્કસ ઘટનાઓ. ધારો કે મેં એક થેલી લીધી, થેલીમાં બધા જ લાલ કલરના દડા નાખી દીધા અને તેમાંથી હું લાલ કલરનો દડો માંગુ તો તે કેવી સંભાવના થઈ? ચોક્કસ સંભાવના. તો આને કેવી કહીશું? ચોક્કસ ઘટનાઓ અથવા તો ચોક્કસ સંભાવનાઓ. પછી શું આવે છે? અશક્ય ઘટનાઓ. અશક્ય ઘટનાઓ એટલે કે જે શક્ય નથી તે. હું એવું કહું સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગવાનો છે તો તે સંભાવના શક્ય નથી. એટલે કે અશક્ય ઘટનાઓ કેટલી હોય? 0. પણ તેની સંભાવના કેટલી હોય? એક જ હોય હંમેશા. સંભાવના કેટલી? સૂર્ય કોઈ દિવસ પશ્ચિમ દિશામાં ઉગવાનો છે? ના. તો તેવી કેવી સંભાવના થઈ? એક જ, કે સૂર્ય કોઈ દિવસ પશ્ચિમ દિશામાં ના ઉગે. તો તેવી ઘટનાઓને કેવી કહીશું? અશક્ય ઘટનાઓ. પૂરક ઘટનાઓ એટલે કેવી ઘટનાઓ? ધારો કે હું કોઈ વસ્તુ ધારી લઉં છું, જ્યારે હું સિક્કો ઉછાળતી વખતે હું એવું ધારું છું કે છાપ આવશે, પણ જ્યારે પડશે ત્યારે મને શું મળશે? કાટ મળશે. તો તે છાપનું પૂરક શું મળ્યું? કાટ. એટલે કે ક્વિનનું પૂરક ક્રોસ મળ્યું. તો જે છાપ ધારી હતી એ ઘટનાને બદલે આપણને કાટવાળી ઘટના મળી, એટલે કે કેવી? વિરુદ્ધ. તો તેને કેવી ઘટનાઓ કહીશું? પૂરક ઘટનાઓ. જે પૂરક ઘટનાઓને આપણે એ વડે પણ દર્શાવી શકીશું. પછી યાદચ્છિક પ્રયોગો. યાદચ્છિક પ્રયોગો એટલે કે રેન્ડમલી જે સત્ય હોય અથવા તો ચીટિંગ કર્યા વગરના પ્રયોગોને કહીશું આપણે યાદચ્છિક પ્રયોગો. તો હા, હતું તમારું એક નાનું એવું રિવિઝન. થેન્ક યુ મિત્રો.